આપણે સરસ મજાને ફુલોડી બનાવશું, એકદમ પોચી અને સરસ પેપ્સી બને એવી સરસ મજાને આપણે ફુલોડી બનાવવાની શરૂઆત કરશું. પહેલા આપણે થોડું પાણી નાખશું, થોડુંક સ્વાદ અનુસાર આપણે અડધી ચમચી આપણે મીઠું નાખશું ને નાની અડધી ચમચી આપણે કોકિંગ સોડા લીધા છે ની ઉપર આપણે લીંબુનું પાણી નાખશું. એક લીંબુનું રસ લીધો છે એ આપણે નાખ્યું છે, આપણે જરીક એને સરસ હલાવી લેશું. એકદમ સરસ બજાર જેવા સરસ મજાના એકદમ પોચા ભજીયા થાય એવું સરસ આપણે બનાવશું. સરસ પોચા વાળા બને એવું આપણે સરસ મજાનો આપણે લોટ બાંધ્યો છે. અડધો કપ આપણે લોટ નાખ્યો, લોટ બંધાઈ ગયો છે, તૈયાર થઈ ગયું છે. હવે આપણે થોડીક વાર એને રહેવા દેશું અને એના થોડી મેથી લીધી છે, એક ડુંગળી લીધી છે અને એક આપણે લીલું મરચું લીધું છે અને થોડીક આપણે કોથમરી લીધી છે, તે બધું આપણે એમાં મિક્સ કરી નાખશું. હવે આપણે મિક્સ કરી અને ભજીયા બનાવી લઈશું, વડા આપણે બનાવી દઈશું. આપણે તેલ ગરમ થઈ ગયું છે તો આપણે એમાં ફુલાવડા બનાવી નાખશું. ધીમે ધીમે આને પલટાવી નાખશું. ત્રણ એક મિનિટ થઈ ગઈ છે અને આપણા વડા તૈયાર થઈ ગયા છે, તો આપણે હવે ઉતારી લેશું. ડીશમાં આપણે કાઢી લેશું. વાવ, સરસ આપણી ફુલોડી તૈયાર થઈ ગઈ છે. તમને ગમે તો વિડીયો જોઈને ગમે તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ પણ કરજો.